જામનગરની મુખ્ય બજાર બર્ધન ચોકમાં નો હોકિંગ ઝોનની અમલવારી વર્ષોથી તંત્ર માટે એક પડકાર સમાન રહી છે. આજે એસ્ટેટ શાખા દ્વારા પથારાવાળાઓ અને લારીઓવાળાઓને દૂર કરી દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ પૂર્વે પણ બે વખત મેયર બીનાબેન કોઠારીની આગેવાનીમાં પણ એસ્ટેટ શાખાએ બર્ધનચોકમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ દર વખતની જેમ ફરીથી સ્થિતિ એની જ થઈ જતાં આજે ફરી એક વખત એસ્ટેટ શાખા ત્રાટકી હતી. જામનગરમાં આજે ખંભાળિયા હાઈવે પર એરપોર્ટ નજીક એમ્બ્યુલન્સ અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે અન્ય વાહનો પણ થોડી વાર માટે થંભી ગયા હતા. ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત શ્રી સત્યસાઈ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. આજે છેલ્લા દિવસે એસપી પ્રેમસુખ ડેલુએ પ્રદર્શનની મુલાકાત લઈ વિવિધ હથિયારો નિહાળ્યા હતા. આ તકે બાળકો સહિતના મુલાકાતીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને લોકોએ એસપી સાથે સેલ્ફી પણ લીધી હતી. અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી પ્રમુખ ચહેરો કહી શકાય એવા અભિનેતા મલ્હાર ઠાકર આજે દ્વારકાની યાત્રાએ આવ્યા હતા. તેમણે જગત મંદિરે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે તેમણે નોબતના પ્રતિનિધિ રવિ બારાઈ સાથે પણ સંવાદ કર્યો હતો.